બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માળિયાહાટી તાલુકાના આચેબાગ ગામમાં અનેક વાડીઓમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ. આંબેચા ગામમાં અતિવૃષ્ટિ વરસાદ પડતા પાક નિષ્ફળ જવાથી જગતના તાતને રાતા પાણીએ રોવાનો ભારો આવે તેવી સ્થિતિ. માળિયાહાટીના તાલુકાના આંબેચા સહિત તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકસાનની રાહત પેકેજ જાહેર કરવા સરકાર પાસે માંગ કરતા આંબેચાના ખેડૂતો નાનકડા આંબેચા ગામમાં જમીનમાંથી પાણીના ફૂટ્યા રેસ, ત્યારે ગારીમાં પણ પાણી ભરાયા, ત્યાં કૂવા પણ છલકાયા. માળિયાહાટીના તાલુકાના આંબેચા સહિત અનેક ગામડાઓમાં છેલ્લા લાંબા સમયથી માળિયાહાટીના તાલુકામાં અવિરત વરસાદ પડતા જેથી કરીને આ વિસ્તારના ખેતીના ખેતરોમાં સતત પાણી ભરાવાના કારણે ખેતરમાં વાવેતર કરેલ પાકો જેવા કે મગફળી, સોયાબીન વગેરે ખેતીના પાકો સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતાઓ છે, જેથી કરીને આ વિસ્તારના હજારો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે, જેથી ખેડૂતોને સરકારી ધારાધોરણ મુજબ બાહ્ય તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા માંગણી, તેમજ આ વિસ્તારમાં વધુ વરસાદના કારણે જાનમાલને ભારે નુકસાન થયેલ હોય. આંબેચા ગામના વાયા વોકરા ગામમાં ઘોડાપુર પાણી આવતા ખેડૂતની જમીનમાં બંધાણ તોડી પાણી ખેતરમાં જતા ખેતરમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા, તેમજ કેટલાક ખેતરમાં હજી પણ ગોઠણ ડૂબ પાણી ભરાતા તેવા દ્રશ્યો પણ સામે આવતા મગફળી, સોયાબીન પાકમાં ભારે નુકસાની થતાં તેનું સર્વે કરી સરકારના નિયમ મુજબ તાત્કાલિક સહાય આપવા માંગ કરતા આંબેચાના ખેડૂતો. પ્રતાપસિંહ સોદિયા, જેડેશ ટીવી, માળિયાહાટીના. માળિયા તાલુકાના આંબેસા ગામમાં, હું આંબેસા ગામનો સરપંચ છે. મારું નામ છે રઘુભાઈ જસાભાઈ ભલગરિયા. અમારા ગામમાં આ મીડિયાવાળા મેં બોલાવ્યા છે મારી રીતથી કે અમારા ગામની અંદર નુકસાની બહુ થઈ, આવો કોઈ દી વરસાદ જોયો હતો. મારા ઘણા માણસો એમ કહે હોડી લો કે હજી સુધીમાં મેં કોઈ દી આવો વરસાદ જોયો નથી. તો હવે આ માંડવીના પાક છે, તુવરદાળ છે, માંડવી છે, સોયાબીન છે, ઘણા બધા પાકો નિષ્ફળ ગયા. તો હાલ ઢોરમાં નુકસાનીની થઈ હોય, ગંધપાળા હોય, પીટા છે. તો અમારે હવે આ લોકો સરકાર કંઈ પણ આમાં આપે સહાય તો આમાં થાય, નહીં આમાં ખેતરોમાં કંઈ હરાવટ નથી. ગંધપાળા ગોળ પીટા પાણીમાં ખેતરો બધા તરાઈ ગયા, ને કંઈ પણ સહાય આપે તો અમે આ સરકાર